नमस्कार मित्रों, आजना ऑनलाइन क्लास में आपनु स्वागत छे। आजे आपणे बोर द्वारा जे सैम्पल पेपर जे बोर गांधीनगर द्वारा आयोजित करेलू छे, ए सैम्पल पेपर नो आपणे उकेल करवाना छे। एमां आपणे लेशुं पार्ट बी। सौ प्रथम एमां जोईए सेक्शन ए, पहेलो प्रश्न। आ प्रश्न जे छे घणा बधा विद्यार्थी एकदम खोटो करेलो छे। ઋષિ છે, નિતિક્ષા છે, ટિંકલ, ઘણા બધા બધાએ જ આ પ્રશ્ન ખોટો કરેલો છે અને વારંવાર પૂછાય પ્રશ્ન છે. તો મિત્રો, આ પ્રશ્ન વ્યવસ્થિત કરવું બે મિનિટમાં થઈ જાય એવો પ્રશ્ન છે, પણ જ્યારે ટેસ્ટમાં પૂછવામાં આવેલો હતો પ્રશ્ન, ત્યારે આ દરેક વિદ્યાર્થીએ ખોટો કરેલો હતો. તો જોઈએ સૌ પ્રથમ શું કરવાનું છે. આપણે સાબિત કરવાનું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણે LHS લઈને સ્ટાર્ટ કરીશું. 9/8π - 9/4 sin inverse 1/3. આપણે આ લાવવાનું છે 9/4 sin inverse 2√2/3. જોઈએ મિત્રો, અહીંયા 9/8 છે, 9/4 છે, તો આપણે 9/4 સામાન્ય લઈશું. તો 9/4 કૌંસમાં બચે અહીંયા π/2 - sin inverse 1/3. હવે આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2, બરાબર. આ એક્સ એક્સ સમાન હોય આ સૂત્ર જ છે મિત્રો. તો અહીંથી જો કોસ ઇન્વર્સ એક્સ ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો π/2 - sin inverse x થાય કે નહીં મિત્રો? તો કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2 - sin inverse x. તો આ π/2 - sin inverse x ની જગ્યાએ આપણે cos inverse x મૂકી શકીએ. તો 9/4 આથી એ cos inverse x ની જગ્યાએ શું છે? 1/3. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, હવે આ cos inverse 1/3 આપણે લાવવાનું છે sin inverse. તો મિત્રો, સિમ્પલ આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું. આ જે છે થીટા લઈએ, કોસ 1/3 એટલે કે સામેની, સોરી, પાસેની ભાગ્યા કર્ણ, બરાબર, પાસેની ભાગ્યા કર્ણ 1/3. તો આ આપણે શોધી લઈએ, 3 નો વર્ગ = 1 નો વર્ગ - x, સોરી, + x. તો x ઇઝ ઇક્વલ ટુ આ 3 નો વર્ગ 9 - 1 એટલે 8 બરાબર, સોરી, x² તો x બરાબર 2√2 એટલે આ મળશે 2√2, બરાબર. હવે એના ઉપર છે આપણે સાઇન લખી નાખીએ કે સાઇન ઇન્વર્સ શું મળશે આપણને? સામેની ભાગ્યા કર્ણ 2√2/3. જો મિત્રો, કેટલા સિમ્પલ છે. 3 સ્ટેપમાં ખાલી દાખલાનો જવાબ આવે છે અને એ પણ 2 માર્ક્સનો પ્રશ્ન. ઘણા બધા એટલો બધો લાંબો કરેલો છે કે શું કરેલું એ જ ખબર નહીં પડે અંદર દાખલામાં. ખૂબ જ વિચિત્ર કરેલો છે. મેં મળવા પણ કીધેલું છે વિદ્યાર્થીઓને, જેના દાખલા ખોટા છે આવીને મળો, કોઈ મળ્યું નહીં, બરાબર. તો તમારે એટલી કાળજી રાખવાની કે એક્ઝામ્પલ આપણે જે કરતા છે એની મેથડ એકદમ શોર્ટ અને આપણને ખબર પડે એવી હોવી જોઈએ. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે એનો ઉકેલ કરવાનું છે. વ્યવસ્થિત ધ્યાનથી 2 વાર પ્રેક્ટિસ કરી લેજો મિત્રો, આવી શકે પ્રશ્ન. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. જોઈએ, 10√x = 1/2 cos inverse 1 - x/1+x. જો મિત્રો, આ ડાબી કે જમણી કોઈ પણ બાજુ લઈ શકાય, પરંતુ જોવાનું કે ડાબી બાજુ લઈએ તો 10√x પછી આગળ શું કરશું. જમણી બાજુ લઈએ આપણે, 2 ને અહીંયા ગુણી દઈએ, તો 2 tan inverse √x = cos inverse 1 - x/1+x. ચાલો RHS લઈએ, cos inverse 1 - x/1+x. જો મિત્રો, x ની જગ્યાએ ધારો કે x બરાબર આપણે tan square theta લઈએ, ધારી લઈએ, ધારો કે x બરાબર tan square theta, તો આ અહીંયા મૂકી દઈએ tan square theta, તો 1 - tan square theta / 1 + tan square theta = શું મળે? cos 2 theta નું સૂત્ર જ છે આ તો,
અને આપણને cos ઇન્વર્સ છે એટલે અંદર તો cos બનાવવું પડશે, એટલા માટે x બરાબર tan સ્ક્વેર થીટા આપણે ધારવાનું છે. હવે વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળમાં x બરાબર tan થીટા થઈ જાય, માટે થીટા બરાબર શું મળશે tan ઇન્વર્સ રૂટ x બરાબર છે. ચાલો આપણે અહીં મૂકી દઈએ cos ઇન્વર્સ, પરિણામ એક RHS cos ઇન્વર્સ 1 માઇનસ x ની જગ્યાએ 1 માઇનસ tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા, આ મળશે cos ઇન્વર્સ cos 2 થીટા. જ્યારે cos ઇન્વર્સ cos 2 થીટા તો 2 થીટા એના પ્રદેશમાં હોવું જોઈએ એ આપણે ચેક કરી લેવાનું, અને કંઈ પણ શરત ના આપેલી હોય તો સીધું તમારે લખી શકે 2 થીટા બરાબર. પરંતુ આપણે ચેક કરી લઈએ x આપેલું છે 0 લેસ ધેન x લેસ ધેન 1, આપેલું છે એનો મતલબ 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1. હવે x એટલે તો tan સ્ક્વેર થીટા છે તો આનું મૂલ્ય શું મળશે 0, એટલે tan 0 0 લેસ ઓર ઇક્વલ ટુ tan થીટા, એટલે થીટા લેસ ઓર ઇક્વલ ટુ tan pi બાય 4 tan 1 tan સ્ક્વેર 1 અથવા tan 1 એટલે pi બાય 4. આપણે જોઈએ 2 થીટા તો 0 લેસ ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ઓર ઇક્વલ ટુ pi બાય 2. તો 2 થીટા ક્યાં છે તો 2 થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ pi બાય 2 બરાબર, અને cos માટે તો શું છે પ્રદેશ એનો ઉપગમ્ય છે 0 ટુ pi cos માટે. તો આ 0 ટુ pi બાય 2 એની અંદર છે એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ થીટા બરાબર છે આપણી પાસે tan ઇન્વર્સ રૂટ x. તો આ જે છે tan ઇન્વર્સ રૂટ x LHS મળી જાય. તો આ રીતે મિત્રો આવા પ્રશ્ન જે છે એને તમારે એકદમ સરળ રીતે ઉકેલ મેળવવાનો છે. આગળ વધી આ બે પ્રશ્ન જે છે એ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના બે બે પ્રશ્ન એટલે બે માર્ક્સના બે પ્રશ્ન, ચાર પ્રશ્ન આવશે તમારે સેક્શન એ માં. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે 1 માઇનસ સોરી આ વર્ગમૂળની અંદર છે એનું x ને સાપેક્ષે વિકલન કરવાનું છે. તો વિકલિત કરવાનું છે તો જોઈએ આ સૂત્ર તમારે નોટબુકમાં લખી રાખજો હું સાફ કરું છું. ચાલો આને આપણે y ધારી લઈશું સૌ પ્રથમ વર્ગમૂળમાં જે પણ છે એને y લઈ લઈએ, જગ્યા નથી એટલે આપણે લખવાનું નથી, ડાયરેક્ટ એક સ્ટેપ તમારે લખવાનું છે y બરાબર વર્ગમૂળમાં. હવે બંને બાજુ લોગ લઈએ કારણ કે વર્ગમૂળ છે તો વર્ગમૂળને દૂર કરવા માટે આપણે બંને બાજુ લોગ લઈશું. તો લોગ y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ છે તો લોગ અને કૌંસમાં મૂકી દે x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 હોલ રેસ ટુ 1/2. વર્ગમૂળ એટલે કેટલો ઘાત થાય 1/2. ચાલો હવે લોગ છે એટલે આ ઘાત આગળ આવી જશે એટલે આ પ્રમાણે મળશે 1/2 લોગ x માઇનસ 3 x સ્ક્વેર પ્લસ 4 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 બરાબર છે. હવે લોગ છે એટલે શું થાય આ બધા જે છે ગુણાકાર હોય તો સરવારો ભાગાકાર હોય તો બાદબાકી. તો અહીંયા મળશે લોગ x માઇનસ 3 ગુણાકાર છે એટલે સરવારો લોગ x સ્ક્વેર પ્લસ 4 પછી શું મળશે આ બાદબાકી મળશે લોગ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 બરાબર છે મિત્રો. ચાલો 1/2 બંને બાજુ વિકલન કરીએ, બંને બાજુ વિકલન કરતા y નું log y નું 1 upon y dy by dx is equal to 1/2 અચર log x minus 3 1 upon x minus 3 plus log x square plus 4. તો આનું થઈ જાય 1 upon x square plus 4 d by dx x square plus 4. તો x square plus 4 નું થઈ જાય x square નું થઈ જાય 2x 4 નું થઈ જાય 0 minus 1 upon 3x square plus 4x plus 5 log નું
બી બાય ડીએક્સ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ એનું થઈ જાય થ્રી એક્સ સ્ક્વેર એટલે સિક્સ એક્સ પ્લસ ફોર એક્સ નું ફોર અને ફાઈવ નું થઈ જાય ઝીરો. તો આ પ્રમાણે મિત્રો લાસ્ટમાં આપણને મળશે વન બાય વાય, વાય ને આ તરફ લઈ જાય એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય ટુ, અહીં મળશે વન ઓપન એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર માઇનસ સિક્સ એક્સ પ્લસ ફોર ના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઈવ. આ જવાબ મળે અહીંયા દાખલો પૂરો થતો નથી. વાય બરાબર શું લીધું છે આપણે વર્ગમૂળ, તો આ પણ છેલ્લે સ્ટેપમાં મૂકી જ દેવાનું છે, આ અહીંયા સુધી સ્ટોપ કરવાનું નથી, એટલે છેલ્લે મૂકવાનું છે આપણે આ, એટલે વન હાફ વાય બરાબર વર્ગમૂળ આખું જ લખી દેવાનું જેવું છે તેવું એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર ભાગ્યા થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઈવ. આ રીતે વર્ગમૂળ લખી દેવાનું અને જે છે એને કોપી કરવાની છે, કંઈ પણ સાદરૂપ આપવાની જરૂર નથી. એક્સ માઇનસ થ્રી ટુ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ ફોર માઇનસ સિક્સ એક્સ પ્લસ ફોરના છેદમાં થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઈવ, આ તમારો ફાઇનલ જવાબ મળશે મિત્રો. ખ્યાલ આવે છે તમામ વિદ્યાર્થી મિત્રોને? ચાલો આ પ્રમાણે આ એક પ્રશ્ન છે, તમારે હોમવર્કમાં કરવાનું છે. થોડી હિંટ આપું છું. ઇન્ટીગ્રેશન એક્સ પ્લસ વનના છેદમાં એક્સ મૂકી દઈએ આપણે અને એક્સ પ્લસ લોગ એક્સ હોલ સ્ક્વેરને એમ જ રહેવા દઈએ, પછી શું કરવાનું છે? ઇન્ટીગ્રેશન એક્સને ભાગાકાર એટલે કે છેદમાં બંનેઓને આપી દઈએ તો એક્સ ભાગ્યા એક્સ એટલે વન પ્લસ વન ઓપન એક્સ બરાબર છે, આ છે એમ જ રહેવા દઈએ એક્સ પ્લસ લોગ એક્સ હોલ સ્ક્વેર. હવે મિત્રો આ જે છે એક્સ પ્લસ લોગ એક્સ બરાબર ટી આદેશ લેવો તો આનું થઈ જાય વન, આ થઈ જાય વન ઓપન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો આ આખું જે છે ડીએક્સ એના બરાબર તમારું ડીટી થઈ જાય, એટલે ઇન્ટીગ્રેશન ટી સ્ક્વેર ડીટી અને ટી સ્ક્વેરનું સંકલન ટી ક્યુબ બાય થ્રી, ટીની કિંમત મૂકી દો એટલે તમને શું મળશે? જવાબ મળશે. તો આ પ્રમાણે મિત્રો પ્રશ્નનો ઉકેલ તમારે કરવાનો છે. બીજો એક પ્રશ્ન છે એના પછીનો પાંચમો પ્રશ્ન, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે મિત્રો. અને આઠમો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન અને આઠમો પ્રશ્ન હું પીડીએફ ફરી પાછી મૂકું છું, એમાં જોઈને આ વન ટુ થ્રી અને ફોર ચાર પ્રશ્ન કર્યા છે, પાંચમો અને આઠમો તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીંયા સ્ટોપ કરીએ, આગલા લેક્ચરમાં આગળ જઈશું. ધન્યવાદ.